મારું નામ મનોજ પટેલ છે. હું ગામ આમદરા તાલુકા ચીખલી ડિસ્ટ્રિક્ટ નવસારીથી આવું છું. હું આંબાના કલમના વેપાર કરું છું અને રોપી પણ આપું છું. તમારે આંબા વાડી બનાવવું હોય તો બનાવી પણ આપું છું. તમને 10x10 15x15 રોપી આપું છું. એને હાઈ ડેન્સિટી અલ્ટ્રા હાઈ ડેન્સિટી કહેવામાં આવે છે. હું આંબાની કલમો અહીંયા કરજણ ગામે લાવેલો છું, જેમાં લંગડો, તોટાપુરી, રાજાપુરી, કેસર, ચૌસા, બદામી જેવી કલમો મેં લાવેલ છે. હવે હું તમને કેવી રીતે લાઈન કરીને રોપે છે હું તમને બતાવું છું. બધા લાઇનિંગ કરે છે. આ 10x10 બાંબુના ટેકામાં આવેલા છે. જોઈ લો, આ બધા દેખાય છે. આ જે ઘાસ ઉગેલું છે એમાં રાઉન્ડ અપ મારી દીધેલું છે, એટલે 3-4 દિવસમાં એ સુકાઈ જશે. એ 10x10 કલમ અહીંયાથી રોપી દેશે. આવજો, તમે એક પણ લાઈન જોઈ શકો છો, લાઈન ટુ લાઈન આવે. આ ભાઈ કલમ કેવી રીતે રોપે છે તે જોઈએ. આ વાંસ મૂકેલો છે, એ વાંસ કાઢી નાખે છે. એ 10x10 ફૂટ એ વાંસ મૂકેલો છે. હવે એ ખાડો ખોદે છે કલમ રોપવા માટે. જો આ કલમ છે, કરજણ ગામમાં અમે કલમ રોપીએ છીએ. એ ભાઈ અહીંયા સુધી એને દાટી દેશે આ કલમને. જો આ બીજા ભાઈ પણ એ જ કામ કરી રહ્યા છે. કરજણ ગામમાં અમે કલમ રોપી રહ્યા છે. આ 10x10 અલ્ટ્રા હાઈ ડેન્સિટીનું ફાર્મ બનાવી રહ્યા છે અમે. આજે 31 જુલાઈ છે. મારું નામ મનોજ પટેલ છે. મારો કોન્ટેક નંબર છે 83 69 23 11 13 8469231113. આ રીતે આ કલમની દોરી છોડી નાખવામાં આવશે ઉપરથી, અને એની એક કોથળી કાપી નાખશે. જો એ દોરી ઉપર બાંધવા માટે લઈ લેશે. જો એણે કોથળી કાપી નાખી છે, હવે કોથળી કાઢી નાખશે. હવે એણે આ ખાડો કરેલો છે એમાં આ વાંસનો ટેકો મૂકી દેશે. આ વાંસનો ટેકો મૂકી દીધો એણે. હવે આ અંદર એ કલમ મૂકી દેશે. જો આ કલમ મૂકી દીધી. હવે એને માટી વર આ ઉપર એ બાંધી દે છે. કોઈ પણ દિવસ કલમ રોપી હોય તો આ સિસ્ટમે કલમ રોપી દેવી તમારે. જો હવે એ માટી વાળી દે છે અંદરમાં. જો આ રીતે એ માટી વાળી દે છે. આ કલમ રોપાઈ ગઈ છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજાને કહેજો વિડીયો જોવા માટે. અને તમારે આંબાવાડી બનાવવી હોય તો મારો કોન્ટેક કરજો. મારું નામ છે મનોજ પટેલ. મુકામ પોસ્ટ આમદરા, તાલુકા ચીખલી, ડિસ્ટ્રિક્ટ નવસારી. 84 69 23 11 13 મારો ફોન નંબર છે. થેન્ક યુ, બાય બાય. આ જો આ રીતે આ બનાવેલી છે. વડોદરા નજીક કરજણ ગામે અમે આ આંબાવાડી બનાવેલી છે. હવે આ તમને અંદરમાં ઘાસ દેખાય છે, એમાં દવા મારેલી છે. દવા મારશે, દવા ઘાસ મરી જશે, એટલે અંદર ખતર થઈ જશે અને તમને આંબાવાડી દેખાશે.